મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે પોલીસના અસ્તિત્વ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે જોઈએ અહેવાલ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પોલીસ અધિકારીઓ ઉદ્યોગકારો અને જુદા જુદા એસોસિએશનના આગેવાનો સાથે મીટિંગ કરી હતી વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ત્યારબાદ તેમણે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે પોલીસના કામગીરીના લીધે મોરબીમાં ક્રાઇમ રેટ ઘટી રહ્યો છે જોકે હજુ પણ ક્રાઇમ રેટ ઓછો થાય તેના માટે અધિકારીઓને ઘટતી કાર્યવાહી કરવા અને ગુનાખોરી ડામવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લાના મોરબી હળવદ વાંકાનેર ટંકારા માળિયામાં ચોરીની ઘટનાઓ વધી રહી છે તેની સાથોસાથ અન્ય ગુનાખોરીનું પ્રમાણ પણ વધ્યું હતું જેથી કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે સાથોસાથ પોલીસના અસ્તિત્વ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે દરરોજ કોઈને કોઈ વિસ્તારની અંદર તસ્કરો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યા હતા આ મુદ્દે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી દ્વારા ગૃહમંત્રી સંઘવીને કરવામાં આવી હતી જેના આધારે ગૃહમંત્રી મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓએ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પોલીસ અધિકારીઓ ઉદ્યોગકારો અને જુદા જુદા સંગઠનના હોદ્દેદારો સાથે મીટિંગ કરી હતી પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે છેલ્લા વર્ષમાં નોંધાયેલ ગુનાની સરખામણીમાં ખૂનની કોશિશના ગુનામાં અઢાર ટકા લૂંટના ગુનામાં વીસ ટકા ધાળના ગુનામાં સડસઠ ટકા હંગામાના ગુનામાં બાસઠ ટકા અને શારીરિક ઈજા થાય તેવા ગુનામાં અડતાલીસ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આટલી કામગીરી હજુ સંતોષ માનીને બેસી શકાય તેમ નથી આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં ક્રાઇમ રેટ ઝીરો થાય તેના માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપવામાં આવી છે સ્ટોરી બાય શ્રીકાંત પટેલ લાઈવ મોરબી ગુજરાત